ઓફ વડોદરા. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડભોઈના વિશ્રામ ગૃહ ખાતે રૂપિયા 200 કરોડના ખર્ચે નવીન અદ્યતન VVIP રૂમોના બાંધકામ માટેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ ભૂમિપૂજન ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ ઉપર આવેલા ડભોઈ શિનોર ચોકડી ખાતે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિશ્રામગૃહ આવેલું હોય આ વિશ્રામગૃહની બાજુમાં નવીન આધુનિક VVIP રૂમોને તૈયાર કરવા માટે ભૂમિપૂજન ડભોઈ મત વિસ્તારના લોક લાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડભોઈ શહેર ભાજપ સમિતિના પ્રમુખ ડોક્ટર સંદીપભાઈ શાહ, નગરપાલિકા પ્રમુખ કાજલબેન દુલાણી, તાલુકા ભાજપ સમિતિના પ્રમુખ દિનેશભાઈ પટેલ, યુવા મહામંત્રી તાલુકાના હિતેશભાઈ પટેલ, નગરપાલિકા કારોબારી ચેરમેન વિશાલભાઈ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ પટેલ, બીરેનભાઈ શાહ, ભાવેશ પટેલ નડાવાડા, અમિતભાઈ સોલંકી, મહામંત્રી જે.કે. મામા, અગ્રગણ્ય આગેવાનો તેમજ RMBના જિલ્લા કાર્યપાલક ઇજનેર અધિકારી KR થોરાટ તેમજ ડેપ્યુટી એન્જિનિયર KB પ્રજાપતિ, સેક્શન અધિકારી RG રોહિત તેમજ રાજુભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. નમો નમઃ સિદ્ધિ વિનાયક, નમો નમઃ અષ્ટ વિનાયક, નમો નમઃ ગણપતિ બાપ્પમ. સૌવર્ણે મણિખંડ રત્ન યુગમ જનકમ ચાદર્શકમ નિર્મલમ વીણા ભૈરી મૃદંગ તાલહકલ ગીતમ ચ નૃત્યમ તદમ સાષ્ટાંગમ પ્રણતિ સ્તુતિ બહુવિધમ તદ્વિત અવગુણાનામ નિશપારણ્યાદિ. ભગવાનના ગ્રહમંડળોનું ધ્યાન કરી આપવાનું. બ્રહ્મા મુરારે શ્રીપુરાંતકારી ભાનુ શશી ભૂમિશોત બુદ્ધસ્ય ગુરુ ડભોઈ સર્કિટ હાઉસ એડિશનલ એલ્ટરનેશન માટે સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા 2,28,00,000 રૂપિયા મંજૂર કરવામાં આવ્યા. એમાંથી 1.87 એટલે 1,87,00,000 બાંધકામ માટે વાપરવાના છે. બાકીના ફર્નિચર માટે જેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 3 VVIP રૂમ, કોન્ફરન્સ રૂમ સાથે જ ડાઇનિંગ, રિસેપ્શન અને ઇન્ટરનલ રોડ આ બધા કામો આજે હાથ પર લેવામાં આવ્યા છે. બધા જ જાણે છે કે જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ની અવરજવર અહીંયા વધી છે ત્યારે VVIPઓની મુમેન્ટ ડભોઈ ખાતે વધી રહી છે. એટલે ડભોઈમાં સર્કિટ હાઉસમાં VIP રૂમોની આવશ્યકતા હોય સરકારમાં રજૂઆત કરી હતી. ગુણેશ મોદી જ્યારે RNB મિનિસ્ટર હતા ત્યારે એમણે આ ફાઇલ મંજૂર કરી હતી ચૂંટણી પહેલાં, અને આજે એની કામગીરી શરૂ કરવામાં આવે છે. આનો VIPઓ વધુ લાભ લેશે, કારણ કે આગળ બીજા રૂમો છે, સાદા રૂમો છે. એક જ VIP રૂમ હતો ત્યારે VIPઓની વધુ અવરજવર હોય ત્યારે એમનું ધ્યાન દોરવામાં આવતા સરકારે આની વાતને ધ્યાનમાં લઈને મંજૂરી આપી છે. આનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા આવતા VIP હોય, મિનિસ્ટરો હોય, IAS IPS અધિકારી હોય, એ તમામને આનો લાભ મળશે અને આનો સદુપયોગ થશે એવું માનું.